ખાંડ લઈએ છે એક મોટી ચમચી લઈએ છે પછી તો તમને જેવી સ્વીટ ચા ભાવતી હોય એવું તમે લઈ શકો હા ત્રણ ઇલાયચી લીધી છે આખી એને ખાલી આમ ખોલી અને આવી રીતે નાખી દેવાની છે ઓકે આદુ લઈએ છે હા એક નાનો ટુકડો આદુનો નાખી દેશું બધાના ઘરમાં ચા અલગ અલગ રીતે બનતી હોય હા હા અને ઘણા લોકો તો એટલું બધું નાખતા હોય ને ચામાં તો આપણે લાગે કે ચા બનાવે છે કે શું બનાવે મસાલો નાખે ફુદીનો નાખે તજ નાખે એલચી નાખે યસ તુલસીના પત્તા જેટલું અવેલેબલ હોય બધું જ નાખી દે એક ટુકડો આદુ લીધું છે આપણે યસ હવે ઠાકરસિંહની સીઝન્સ ટી યસ ઠાકરસિંહની સીઝન્સ ટી લઈએ છે એક ચમચી ઓકે અને સીઝન્સ ચા 1 કિલો નું પેકેટ 500 ગ્રામ નું પેકેટ 250 ગ્રામ નું પેકેટ અને 10 રૂપિયા નું પેકેટ પણ મળે છે અરે વાહ તો કે ટ્રાવેલિંગ માં જવું હોય હા તો 10-10 રૂપિયા વાળા પેકેટ તો બહુ સારા પડે એકદમ અને સીઝન્સ ટી જે લોકો વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોય એ લોકો 5 કિલોના ઇન્સ્ટિટ્યુશનલ પેકમાં પણ તેને ખરીદી શકે છે અરે વાહ હવે સુગંધ આવી રહી છે બહુ જ સરસ મસ્ત આવે છે ને હા જે ચા ન પીતા હોય ને એને પણ ઈચ્છા થઈ જાય પીવાની બિલકુલ અને તંદૂરી ચા છે ને એનો તો આખો ટ્રેન્ડ છે કે લોકો ખાસ તંદૂરી ચા પીવા માટે જતા હોય છે હા અને હવે તમે ઘરે જ બનાવી શકો ખૂબ જ સરળતાથી હા સલોડી ચા તૈયાર છે હા ઓકે સર્વ કરી લઈએ યસ એને પહેલા ગાળી લઈએ છે હા જે લોકો ચાના શોખીન હોય ને એને તો મજા પડી જાય હા હવે લાવ મારી કોલાડી ગરમ થઈ ગઈ છે યસ વાવ જોરદાર જોજો નીચે કેટલું સરસ થાય છે હા સાચે મસ્ત સુગંધ આવે છે સુપર એકદમ હવે એને સર્વ કરી લઈએ ગરમ ગરમ જ હા હા ખબર પડી જાય કે ચા બની ગઈ યસ વાવ મસ્ત ને આ જોવાની પણ મને બહુ મજા આવે ચલો હવે એને સર્વ કરી લઈએ હા તો મિતલ તૈયાર છે ઠાકરસિંહની સીઝન્સ ટી માંથી તંદૂરી ચા યસ તંદૂરી ચા બનાવવા માટે જોઈશે દૂધ 1 કપ ખાંડ 1 મોટી ચમચી ઇલાયચી 3 નંગ આદુ 1 નાનો ટુકડો ઠાકરસિંહ સીઝન્સ ટી 1 ચમચી તંદૂરી ચા બનાવવાની રીત એક પેનમાં દૂધ ગરમ કરી તેમાં ખાંડ ઇલાયચી છીણેલું આદુ અને ઠાકરસિંહની સીઝન્સ ટી ઉમેરી 1-2 ઉભરા લાવી ઉકાળી લો હવે ચાને ગાળી લઈ તેને ગરમ કરેલા કુલ્લડમાં રેડી તંદૂરી ફ્લેવર આપી ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે તંદૂરી ચા